નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચુડાસમા સુરભીને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને લઈ જાફરાબાદના પીઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ. આગામી દિવસોમાં રમઝાન, ઈદ અને રામનવમી, હનુમાન જયંતિના તહેવારો આવતા હોય તેને અનુસંધાને પીઆઈ દ્વારા શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, અગ્રણીઓ, વેપારી, પત્રકાર મિત્રો ખાસ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદના પીઆઈ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને અગ્રણીઓને ખાસ અપીલ કરવામાં આવી હતી કે આવનારા તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે ઈદ છે અને 17 તારીખ રામનવમી છે. આપણે સૌથી પહેલા ઈદ બાજુ આપણે થોડું ધ્યાન દોરીએ કે જ્યારે પરમ દિવસે ઈદ છે ત્યારે સવારેની નમાજ છે, પછી મુસ્લિમ સમુદાયના લોકો એક જગ્યાથી ઈદગાહ માટે નમાજ પઢવા માટે ભેગા થઈને જવાના છે અને ત્યાં નમાજ પૂરી કરી અને પછી પાછા પરત એમના ઘરે આવવાનું છે. અને બીજી જેટલી મસ્જિદ છે એની અંદર બધા નમાજનો સવારનો ટાઈમ છે, નમાજ પઢી અને નમાજ પછી એની ઈદની ઉજવણી હોય છે. એટલે આ સંદર્ભમાં આપણે તમામ આગેવાનોને એટલા માટે બોલાવેલા છે કે એ જે નમાજ છે, નમાજ પછી આખો દિવસ એમની ઉજવણી છે અને ઉજવણી જાફરાબાદ ટાઉન અથવા એની આસપાસ જે ફરવાલાયક સ્થળો છે ત્યાં બધા ઈદ તહેવારની ઉજવણી કરતા હોય છે. એ સમય દરમિયાન આપણે જે આગેવાનો બધા જે ઉપસ્થિત રહ્યા છો, આપણી બધાની ફરજ છે કે એ સમય દરમિયાન વ્યવસ્થિત રીતે આપણે તહેવાર ઉજવી શકીએ, જેમ આપણે બધા તહેવાર ઉજવીએ છીએ એ રીતે આ તહેવાર પણ સારી રીતે અને બહુ આનંદથી અને ઉત્સાહથી ઉજવાય એના માટે થઈને આપણે ખાસ ભેગા થયા છીએ. એ તહેવારની અંદર કોઈ પણ અનિચ્છનીય કોઈ બનાવ ન બને, છોકરાઓ જે એન્જોય કરતા હોય એમની પણ કોઈ એવું મર્યાદા બહાર ના જાય અને આપણે બધા ભેગા થઈને નાનું મોટું ક્યાંય પણ તમને કોઈ વસ્તુ ધ્યાનમાં આવે તો તરત તમે અમારું પોલીસનું ધ્યાન દોરો અને તાત્કાલિક અમે આવી અને આપણે કાયદાને અને કાયદાની દ્રષ્ટિ જે પણ પગલાં લેવા પડે એ આપણે વ્યવસ્થિત લઈ શકીએ. ખાસ એના માટે એ આખો દિવસ છે, એ દિવસ આખો વ્યવસ્થિત ઉજવાય એની આપણી બધાની ફરજ છે કે તહેવાર સારામાં સારી રીતે બધી રીતે ઉજવાય અને એક જે તહેવારનો જે આનંદ છે એ બધા પરિવાર અને બધો પબ્લિક એનો આનંદ લઈ શકે. અપીલ કરી તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.